ફ્રેન્ડ્સ, શું કરો છો? હા, બેસી ગયા હતા. ઓકે, ભણવા માટે? વેરી ગુડ. ભણવાનું ગમે છે? હા. ઓકે, તો ચાલો, પર્યાવરણમાં આપણે કયો પ્રકરણ ભણતા હતા? હા, પ્રકરણ 20, જંગલો કોના. તો ચાલો હવે આપણે તેમાં આગળ અભ્યાસ કરીએ. તો હવે પછી આપણો ટોપિક છે ઝૂમ કૃષિ. અરે વાહ, આ નવા નવા શબ્દ તો આપણને ખૂબ મજા આવે એવા લાગે છે, લાગે છે ને? તો ચાલો આ ઝૂમ કૃષિમાં આપણને શું કહ્યું છે એ પણ આપણે જોઈએ. ઝૂમ કૃષિ ખૂબ જ રસપ્રદ છે. એક પાક લીધા પછી જમીન થોડા વર્ષોમાં તે પાક લીધા વગર રાખવામાં આવે છે. ત્યાં કશું ઉગાડવામાં નથી આવતું. વાંસ અને અનિચ્છનીય છોડ તે જમીનમાંથી કાઢવામાં નથી આવતા. હવે આ ઝૂમ કૃષિ શું છે એનો આપણે પરિચય કરીએ. તો એમાં પહેલાં આપણને કહેવામાં આવ્યું છે કે ઝૂમ કૃષિ ખૂબ જ રસપ્રદ હોય છે. હવે આપણે ઝૂમ કૃષિ વિશે સાંભળીશું તો આપણને ખબર પડશે કે હા, આ કેટલી રસપ્રદ છે. તો એમાં એમ કહેવામાં આવ્યું છે કે જે જમીન પર પાક લેવામાં આવ્યો હોય એને 2-3 વર્ષ સુધી ત્યાં કંઈક ઉગાડવામાં ન આવે, કે એમાં અનિચ્છનીય છોડ એટલે કે આપણે અનિચ્છનીય જેમાં આપણી ઈચ્છા ન હોય અને ત્યાં ઉગી જાય, જેમ કે ઘાસ મોટું મોટું ઉગી જાય છે, તો એ પ્રકારનો છોડ ત્યાં ઉગવા દેવામાં આવતો હોય, તેને ત્યાંથી કાઢવામાં ન આવતો હોય, તેઓને કાપી અને બારી દેવામાં આવે છે. તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે. તો આ જે અનિચ્છનીય પાક ત્યાં ઉગી નીકળે એને ત્યાં કાપવામાં ન આવે અને તેને અમુક સમય પછી ત્યાં સળગાવી દેવામાં આવે કે બાળી દેવામાં આવે, તો એની રાખથી એ જે રાખ ફેલાય છે એનાથી એ જમીન કેવી બને છે? હા, ફળદ્રુપ બને છે. સળગાવતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે આગ જંગલના બીજા ભાગો સુધી પહોંચે નહીં. જ્યારે જમીન ખેતી માટે તૈયાર હોય તેને થોડી ખોદવામાં આવે છે, ખેડવામાં નહીં, તેના પર બીજ નાખવામાં આવે છે. એક ખેતરમાં જુદા જુદા પ્રકારના પાક જેવા કે મકાઈ, ચોખા, શાકભાજી ઉગાડી શકાય. તો આ ઝૂમ કૃષિમાં આ રીતની યોજનાઓ હોય છે કે ત્યાં અનિચ્છનીય પાકને સળગાવી દેવામાં આવે અને તેની રાખથી તે ફળદ્રુપ બને છે. ત્યાર પછી તેમાં એટલું ધ્યાન રાખવામાં આવે છે કે જ્યારે તેને સળગાવે ત્યારે તે જંગલો તરફ આગ ફેલાય નહીં અને તે જમીનને ખેડવામાં આવતી નથી પણ તેને ખોદીને તેમાં બીજ વાવવામાં આવે છે અને તેમાં જુદા જુદા પ્રકારના પાક લેવામાં આવે છે. જુવાર, મકાઈ, બાજરી આ પ્રકારના પાક લેવામાં આવે છે. અનિચ્છનીય છોડ કાઢવામાં આવતા નથી, તેને ફક્ત કાપવામાં આવે છે જેથી તેઓ જમીનમાં ભળી જાય. તે જમીન ફળદ્રુપ બનાવવામાં મદદ કરે છે. જો કોઈ પરિવાર ખેતી કરવા સક્ષમ ન હોય તો બીજા તેઓને મદદ કરે છે અને તેમણે તેઓને ખાવાનું આપવું પડે છે. તો આ અનિચ્છનીય પાક હતો ને, તેને સળગાવી દેવામાં આવે છે, તેને ઉખેડી કાઢવામાં આવતા નથી પણ તેને કાપી નાખવામાં આવે છે કે જેથી તે જમીનમાં ભળી જાય અને તે જમીનને ફળદ્રુપ બનાવી શકાય. અને એવું પણ કહેવામાં આવ્યું છે કે કોઈ લોકો ખેતી કરવામાં સક્ષમ ન હોય એટલે કે ઘણા વૃદ્ધ હોય, બીમાર રહેતા હોય, તો એવા લોકો જે હોય છે તો તેઓને બીજા લોકો મદદ કરે છે અને તેના બદલામાં તેઓને ખાવાનું આપવામાં આવે છે. તો આ રીતે પણ કરવામાં આવે છે. અહીંનો મુખ્ય પાક ચોખા છે. તેની કાપણી પછી તેને ઘરે લઈ જવું મુશ્કેલ ભર્યું છે. પર્વતીય પ્રદેશ પર રસ્તાઓ હોતા નથી. લોકોએ પાક તેમની પીઠ પર ઉપાડી લઈ જવો પડે છે. તેમાં ઘણા અઠવાડિયા લાગે છે. હવે આ જે મિઝોરમ બાજુની ખેતી હોય છે તો આ પ્રદેશમાં મોટે ભાગે ચોખાનો પાક લેવામાં આવે છે અને આ ચોખા પાકી જાય એટલે કે થઈ જાય પછી તેને ઘરે લઈ જવામાં મુશ્કેલી ઊભી થાય છે, કારણ કે ત્યાં પર્વતીય પ્રદેશ છે તેથી ત્યાં રસ્તાઓ હોતા નથી. એટલે લોકો પોતાની પીઠ પર એ પાકને ઉપાડીને ઘર સુધી લઈ જાય છે અને આ કામ માટે તેઓને અઠવાડિયું લાગે છે. જ્યારે કામ પતી જાય ત્યારે આખું ગામ ઉજવણી કરે છે. લોકો ભેગા મળીને રાંધીને જમે છે, ગાય છે અને નૃત્ય કરે છે. આપણે આગળ પણ જોયું હતું કે દામજીભાઈવાળા પ્રકરણમાં કે કેવી રીતે પાકની લણણી થઈ જાય પછી બધા લોકો ઉજવણી કરે છે, જમે છે. એ જ રીતે અહીં પણ કે આ લોકોનો પાક તૈયાર થઈ જાય, બધું પૂરું થઈ જાય પછી
બધા લોકો સાથે મળીને ઉજવણી જેવું કરે છે, ભેગા જમે છે, નૃત્ય કરે છે, ગીતો ગાય છે. તેમનું ખાસ ચેરાવ નૃત્ય કરે છે. આ નૃત્યમાં લોકો જોડીઓમાં એકબીજાની સામે જમીન પર વાંસની લાકડીઓ રાખી બેસે છે. જેવું નગારો વાગે વાંસની લાકડીઓ જમીન પર પછડાવવામાં આવે છે. તો આ લોકો મોટે ભાગે ચેરાવ નૃત્ય. હવે આ ચેરાવ નૃત્ય વિશે આપણે લાસ્ટમાં થોડા પિક્ચર જોઈશું કે ચેરાવ નૃત્ય કેવું હોય છે. અહીં આપણને વાત તો કહી દીધી છે, પણ તમે પિક્ચર જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. તો એના પિક્ચર આપણે લાસ્ટમાં જોઈએ. તો ત્યાંના લોકો ચેરાવ નૃત્ય કરે છે કે બધા લોકો સામ સામે જોડીમાં ઊભા રહી જાય છે અને જમીન પર વાંસની લાકડીઓ રાખીને બેસી જાય છે. જેવું નગારું વાગે એટલે જે વાંસની લાકડીઓ મૂકી હોય એને પછડાવવામાં આવે છે. નૃત્યકારો વાંસની લાકડી અંદર અને બહાર કરે છે અને તાલ સાથે નૃત્ય કરે છે. અને જે આ નૃત્યકારો હોય છે અંદર કરે બહાર કરે આ રીતે તેઓ નૃત્ય કરે છે. લાસ્ટમાં આપણે એના ચિત્ર જોઈશું ને તો વધારે ખ્યાલ આવશે કે ચેરાવ નૃત્ય કેવી રીતે કરવામાં આવે છે. તો ચાલો આ ચેરાવ નૃત્ય શું છે એના પણ આપણે થોડા પિક્ચર જોઈએ અને આપણને પણ ખ્યાલ આવે કે કઈ રીતે ચેરાવ નૃત્ય કરવામાં આવે છે. તો ચાલો આપણે તેના ચિત્ર જોઈએ. તો આપણે ચિત્રો જોયા, મને તો ખૂબ જ ગમ્યા. તમને ગમ્યા? તમારે કરવા છે? ઓકે, આપણી સ્કૂલ ચાલુ થાય પછી આપણે આ નૃત્ય કરીશું. હવે આપણે થોડું આગળ વધીએ. મિઝોરમના 3/4 લોકો જંગલો સાથે જોડાયેલા છે. અહીં જીવન મુશ્કેલી ભર્યું છે, પરંતુ લગભગ બધા બાળકો શાળાએ જાય છે. તમે તેમાંના થોડા અહીં જોઈ શકો છો. તેમની પાંદડાની સિસોતી કેવી મસ્તીથી વાગે છે. તમે પણ આવી સિસોતી બનાવી હશે, ખરું ને? તો મિઝોરમના લોકો 3/4 જેવા લોકો જંગલો સાથે જોડાયેલા છે અને તેઓનું જીવન પણ ખૂબ જ મુશ્કેલી ભર્યું છે. પરંતુ એવું નથી કે તે બાળકો શાળાએ ન જતા હોય. તેઓ ખૂબ જ મસ્તીથી શાળાએ જાય છે અને નવી નવી ટેકનિકો દ્વારા નવી નવી વાંસની વસ્તુઓ બનાવતા પણ શીખે છે. તમે અહીં પિક્ચર જોઈ શકો છો કે કઈ રીતે આ બાળકો કેટલી મસ્તી કરી રહ્યા છે. તેઓ જુઓ કેવી સિસોતી બનાવીને વગાડી રહ્યા છે, દેખાય છે ને? હા, તો આ રીતે આ બાળકો અહીં ખૂબ જ મસ્તીથી રહે છે, શાળાએ જાય છે, ભણે છે અને કેવી સરસ સિસોતી બનાવીને વગાડે છે. તમે બનાવી છે ને સિસોતી? આપણે આગળ પ્રકરણમાં જોઈ ગયા હતા. કયું પ્રકરણ હતું? ઠંડુ કે ગરમ બનાવી હતી ને? તો એ રીતે આ બાળકો પણ સિસોતી બનાવીને વગાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે જંગલો વિશે ઘણી બધી વાતો કરી. હવે પછી આપણે ફરી મળીશું નવા પ્રકરણ સાથે.